वडोदरा महानगर पालिका हस्तक ड्रेनेज विभाग में कॉन्ट्राक्टर बेज हेठळ फरज बजावता 150 जेटला कर्मचारी पड़तर प्रश्नों ने कायमी करवानी मांग साथे मेयर तथा स्टेडिंग कमिटी चेयरमैन ने आवेदनपत्र पाठवी रजूआत करी हती। वडोदरा महानगरपालिका आरोग्य विभाग संलग्न ड्रेनेज विभाग में छेल्ला 16 वर्ष थी फरज बजावता वर्ग 4 ना अंदाजे 150 जेटला कर्मचारी आज वडोदरा महानगरपालिका वड़ी कचेरी खंडेराव मार्केट खाते स्टेडिंग कमिटी चेयरमैन डॉक्टर हितेन्द्र पटेल और मेयर केवूरभाई रोकड़िया ने आवेदनपत्र पाठवी रजूआत करी हती के कॉन्ट्राक्टर मनमानी करे जो हुकमी चलावी रह्यो छे, कर्मचारियों समयसर वेतन चुकवता नथी, हाल में पण छेल्ला 3 महीनानुं कर्मचारियों वेतन बाकी छे, मोंघवारीना समय में समयसर वेतन न मळता कर्मचारी मुश्किल में मुकाया छे। अत्रे नोंधनीय छे के अगाउ पण कर्मचारीए पोतानी वेदना संदर्भे रजूआत करी हती। अमे ड्रेनेजना कर्मचारी छे, अमे छेल्ला 15-17 वर्षथी कॉन्ट्राक्ट बेस पर काम करी, एना पहेला माणोदीमां काम करी चूक्या छे, अमे कॉन्ट्राक्टमां अत्यारे काम करीए छे। अमारी मांग एवी छे, अमने રોજનદારીમાં સમાવેશ કરવા માટે આવેદનપત્ર ઘણીવાર આપી ચૂક્યા છે અને 2016થી અમે આવેદનપત્ર આપી ચૂક્યા છે। અમને 5 મહિના પહેલાં બી આવેદનપત્ર અમે આપ્યા છે, એમાં બી અમને એવું કહેવામાં આવ્યું કે તમે લોકો સમાવેશ કરવા લેવા આવશે, પણ હજુ તક અમારો સમાવેશ થયો નથી, અમે એ વિશ્વાસી બેઠા હતા। અત્યારે અમારા નવા વોર્ડ બની ગયા છે અને અમને આશા હતી કે નવા વોર્ડમાં અમારો સમાવેશ થઈ જશે, પણ એ અમારો સમાવેશ થયો નથી, એટલે અમને હવે એવું લાગે છે કરાય છે કે અમે આ વસ્તુ કાંઈ મળવું અઘરું લાગે છે અમને કરાય તો કરાય જો આગળના સમયમાં આ વસ્તુ કદાચ ના થાય, અમને કદાચ ના મળે તો ગાંધીજી માર્ગે આંદોલન કરવા માટે અમે તૈયારી મારી બતાવીશું। કેટલા કર્મચારી આપ નોકરી કર્યા છો, કેટલા વર્ષથી બધા કરી રહ્યા છો? અમે 150 કર્મચારી છીએ અને છેલ્લા 15-17 વર્ષથી અમે આને કામ કરીએ છીએ। શું નામ આપું? મનોજભાઈ। આ જો અમે વડોદરા મહાનગર સેવા સદનની મેઇન વડી કચેરીમાં આવ્યા છે અને અમારી માંગણી એવી હતી કે જે ડ્રેનેજ કોન્ટ્રાક્ટના જે કર્મચારીઓ છે જે વર્ષોથી જે કોન્ટ્રાક્ટ બેઝ પર અને માનવદિનમાં ઓલરેડી કામ કરી ચૂકેલા છે અને માનવદિનથી કોન્ટ્રાક્ટમાં એ લોકોને લેવામાં આવ્યા અને ફરીથી એ લોકોને કોન્ટ્રાક્ટમાં જ કાર્ય કરવામાં આવ્યા, તો અમારી માંગણી એવી હતી કે ભાઈ એ લોકોને રોજિંદારીમાં સમાવવાની અમારી ઘણા વર્ષોથી માંગણી હતી, પણ હવે આ લોકો કર્મચારીઓ છે એ લોકોને લાગતા વાંચતા નથી આવડતું અને એ લોકોને માનવદિનમાંથી કોન્ટ્રાક્ટમાં કેવી રીતે લીધે એ લોકોની હજુ ખબર નથી, તો એની પડખે અમને લોકોને આજે અમારી વાત પર ધ્યાન આવ્યું અને એની લડતમાં અમે વડોદરા નાડિયા સમાજે આવેદનપત્ર આથી 6-8 મહિના પહેલાં આપ્યું હતું કે ભાઈ આ લોકોને રોજિંદારીમાં સમાવી લો, કાયમી તમે ન કરો, અમે કાયમની માંગણી નથી કરતા, પણ એ લોકોને રોજિંદારીમાં સમાવવાની અમે લોકો માંગ કરી રહ્યા છે। પણ એમાં શું થાય છે કે ભાઈ કોન્ટ્રાક્ટને જે તમે પૈસા આપો છો એ જ પૈસા ખાલી તમારે શું કરવાનું છે, કોર્પોરેશન એમના ખાતાની અંદર એ પેટે નાખે જેથી એ લોકોને એક ટેગ મળે કે ભાઈ વડોદરા મહાનગર સેવા સદનના કર્મચારીઓ છે અને એ લોકોને પીએફ ગ્રેજ્યુટી બધું કપાતું થાય, બસ એવી અમારી એટલી જ માંગણી છે, અમે કાયમી નોકરી માંગતા નથી। ભાજપ સાથે સંકળાયેલા છો, વારંવાર રજૂઆત, કેમ છતાં આપણે વાત કોઈ સાંભળતું નથી? ના, ચોક્કસપણે અમે ભાજપ સાથે સંકળાયેલા છીએ, અમે આજે રજૂઆત કરવા માટે આવ્યા છીએ, રિમાઇન્ડર કરવા માટે આવ્યા છીએ અને એ લોકો ચોક્કસપણે આ કાર્ય કરવાના છે એવી અમને આશા છે। જો માંગ નહીં સ્વીકારે આગળ શું બોલે? ચોક્કસપણે જો આ માંગ નહીં સ્વીકારે તો અમે ગાંધી ચિંતી માર્ગે આંદોલન કરીશું। રિપોર્ટર મહેન્દ્ર સોલંકી, વડોદરા।